विद्यार्थी मित्रों आपने आगळना लेक्चर मां आपने सरवाळा माटेना दाखला गणी हवे सरस मजाना आवाज स्वाध्यायना दाखला शुरुआत करीशुं। आजे स्वाध्याय 5.3 नो पहेलो दाखलो नीचे आपने समांतर श्रेणी माटे योग्य प्रमाणे सरवाळो शोधवो छे। पहेला दाखलानी शुरुआत करी बे सात बार डेस 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 કેટલા પદ સુધી કે સાહેબ 10 પદ સુધીનો સરવાળો કરવો છે 10 પદ સુધીનો સરવાળો હવે સાહેબ આ કેવી રીતે તો S10 10 પદોનો સરવાળો એટલે S10 શોધવાનું છે। પ્રથમ પદ A બરાબર B આપ્યું છે B સામાન્ય તફાવત બીજા પદમાંથી પહેલું પદ બાદ એટલે કે 7 માંથી 2 બાદ કરો 7 માંથી 2 જાય તો 5 હવે આપણે SN નું સૂત્ર વાપરીશું n/2 2a + n - 1d S10 લેવું છે n = 10 2 a કેટલું આપણું છે 2 n કેટલું છે 10 - 1 d કેટલું છે 5 5 2 10 5 2 2 4 10 માંથી 9 * 5 5 * 9 4 * 9 9 5 45 45 * 4 એટલે 49 49 * 5 કરો ગુણાકાર ચલો 9 5 45 5 લો બીજી 4 5 4 20 20 * 4 24 245। विद्यार्थी मित्रों આ પ્રકારના દાખલા એક એક માર્ક્સ માં પૂછી શકે છે એટલે ધ્યાનપૂર્વક સમજજો। હવે આ દાખલો પૂરો કરીને નવા દાખલા પર આપણે જઈશું કઈ આ પ્રકારના દાખલાઓ પૂછાય -8 -33 -29 ડેશ 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 12 પદ સુધી કેટલા પદો સુધીનો શું કરો સરવાળો 12 પદો સુધીનો સરવાળો કેવી રીતે લખાય શોધવાનું છે। પ્રથમ પદ a બરાબર -8 હવે મારે શું મેળવવું સામાન્ય તફાવત d કેવી રીતે મેળવવું બીજા પદમાંથી પહેલું પદ બાદ બીજું પદ -33 માંથી -38 બાદ તો -33 -38 -- +38 તે 37 માંથી 33 જાય કેટલા 4 અને 37 મોટા એટલે પ્લસ દીધા એટલે પ્લસ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે S12 મેળવવું છે SN નું સૂત્ર વાપરીશું SN નું સૂત્ર શું કે સાહેબ SN = n/2 2a + n - 1d તો આપણે SN નું સૂત્ર લગાવીએ n/2 2a + n - 1d હવે S12 n બરાબર કેટલા 12 12 ભાગ્યા 2 2 a કેટલો આવ્યો છે -8 -8 n કેટલું n બરાબર 12 -1 b b કેટલો આવ્યો છે 4 2 4 6 2 12 7 2 14 14 વૃદ્ધિ 1 3 2 6 ને 1 7 માઇનસ કેમ કે 1 માઇનસ 2 માઇનસ 7 2 14 14 વૃદ્ધિ 1 3 2 6 ને 7 હવે જુઓ 12 માંથી જાય 11 અને બાજુમાં વધ્યા 4 માઇનસ 14 11 4 44 માઇનસ પ્લસ માઇનસ 4 માંથી 4 જાય 0 7 માંથી 4 જાય 3 ચૂંટે મોટા ચૂંટે લાગે કઈ સામ માઇનસ હવે જો 0 અને 6 કરી 18 30 મોટા 30 આગળ માઇનસ માઇનસ। વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલા પૂછાય તમે લખી શકો। વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી ખાસ ફરી નોટ કરાવું છું તમને હરોજ લાગતું છે નોટ કરાવવું જરૂરી છે હા લખાવવું જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું આ દાખલાઓ ફરજિયાતપણે તમે લખવાનું રાખજો ખાસ તમારા માટે બહુ જ ફાયદો થશે। વિદ્યાર્થી મિત્રો આ રાખો આપણે અહીંયા પૂરું કરીશું।
विद्यार्थी मित्रों आज प्रश्नનો હવે નવા દાખલા નંબર 3 પર જઈશું દાખલા નંબર 3 કઈ એવો છે 0.6 1.7 2.8 ડેશ 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 100 પર સુધી નો સરવાળો s 100 એટલે કે s 100 આપણે શોધવું છે પહેલો પદ એટલે 0.6 सामान्य तफावत बी बीजा पद माइथी पहलू पद पा 1.7 माइनस 0.6 7 माइनस 6 डाय 1 और 1 माइनस 0 डाय 1 तो 1.1 हर विद्यार्थी मित्रों आपने एसएन को सूत्र लगा दिए एसएन बराबर एन बाय टू टू ए प्लस एन माइनस वन बी हमें मिलवाना शुम कि एस 100 इधर एस 100 भाग्या 2 2 એ આપણા જોડે આપ્યું છે 0.6 n કેટલો 100 d કેટલો 1.1 હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંદરના અંદર સાદો કાપી દઈએ 50 200 2 તમને આમાં તો ખ્યાલ હશે 6 2 12 1.2 થશે રાઈટ હવે m નંબર 6 જો 12 કરો વિધી 1 से राइट हमें जो आना पीछे सुबह से समझ जो 100 माथी एक जाए 100 माथी एक जाए कितना तो 99 गुणा 1.1 हमें जो 50 इन 9 1.2 पर इन 9 99 गुणा 11 करिए चलो 99 गुणा 11 0 99 9 9 8 9 8 विद्यार्थी मित्रों હવે આનો પોઈન્ટ કાઢો 51 અને 10 સર 0 0 ઉડી ગયા હવે ગુણાકાર કરવો છે 5 1 5 5 0 0 5 1 5 અને 5 1 5 55 0 5 s 100 એટલે 100 પદનો સરવાળો 55 0 5 થશે વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો કરે આવા જ પ્રકારનો એક બીજો દાખલો આવે છે એની ચર્ચા કરી 1 ભાગ્યા 15 एक बार या बार एक बार या दस 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 अज्ञात पद सुधीनों सरवारों करो उसे अज्ञात पद सुधीनों है एस अज्ञात आपने मेरवानों से यहाँ पर प्रथम पद ए आपने उसे ए बराबर एक बार या पंद्रह बीजोसों के सामान्य तथा डी बीजा पद माये थी पहले पद पर बीजू पद से लगे एक बार या बार माइनस एक बार या पंद्रह હવે શું કરીએ બંને ના છેદ ગયા સાહેબ અલગ અલગ હવે શું કરવું તો આ પહેલી સાઈડ ગુણાશે આ પહેલી સાઈડ 15 12 1 12 હવે આપણો પ્રશ્ન છે સાહેબ 15 ગુણ્યા 12 કેટલા ચલો ગુણાકાર કરો 15 ગુણ્યા 12 0 15 5 10 ની શું વિધિ 1 2 ને 3 180 विद्यार्थी मित्रों तो यहां एलपी जो से दरेक समझा असो ध्यान में रखो अब ये 15 में 12 जैसे कि 3 3 बागे 180 6 तरी 18 1 बागे 60 अपना जोड़े भी सामान्य तफावत 1 बागे 60 आ गयो अब आपने s 11 मेरो से तो इनका सो सो तो sn वाला सूत्र sn बराबर n / 2 2a + माइनस वन डे हमें मेरवानों सों एस अज्ञार अज्ञार वाला बेब बे सर देखो आपने उसे कितनों एक वाला पंद्र जीरो एक वाला पंद्र एन एन आपने उसे अज्ञार इधर ही है अज्ञार अज्ञार माइनस ए बी आपने वो भवनच मेरे को एक वाला साइन मुक्ति दो हमें जो
11 ભાગ્યા 2 9 2 ભાગ્યે 2 ભાગ્યા 15 11 માંથી એક જશે 10 1 ભાગ્યા 60 હવે જો વિદ્યાર્થી મિત્રો 0 0 કેન્સલ 11 ભાગ્યા 2 2 ભાગ્યા 15 અહીંયા વધા કે ગામ 1 ભાગ્યા 6 હવે કામ કરીએ મારે બંનેના છેદ સમાન કરવા છે છેદ લસાઅ લઈએ ચલો 15 ને 6 બંનેમાં આવતો 30 15 2 30 15 2 30 ને 6 5 4 30 5 6 30 થાય થઈ ગયો 15 2 30 અને 6 5 4 30 30 બંનેના સમાન 2 2 4 5 1 5 11 ભાગ્યા 2 5 ને 4 9 ભાગ્યા 30 હવે અંદરના અંદર ગુણાકાર કરી લઈએ અંદર થઈ શકે કેમ જોઈએ જો 3 કરી લો 10 કરી 30 3 3 કેન્સલ ઉપર કેટલા વધ્યા 11 કરી 33 અને 10 2 20 વિદ્યાર્થી મિત્રો આપણો આ જવાબ થશે આવા પ્રકારના દાખલા પૂછે તો તમે હવે સારી રીતે ગણી શકશો વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા અહીંયા પૂરા કરીએ સાથે સાથે પ્રશ્ન નંબર 1 પણ અહીંયા પૂરો કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે હવે નવા પ્રશ્ન નંબર 2 ની શરૂઆત કરીએ નીચેના સરવાળા શોધવા છે વિદ્યાર્થી મિત્રો આપણે આનો સરવાળો કરવો છે 7 10 1 ભાગ્યા 2 14 84 આ બધાનો સરવાળો કરવો છે એના ઉપર આપણને ખ્યાલ આવે સાહેબ અહીંયા આગળ પહેલું અને છેલ્લું પદ આપેલું છે જ્યારે પહેલું અને છેલ્લું પદ હોય એના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ Sm બરાબર n / 2 n + l પરંતુ આપણા જોડે n નથી n આપણે કેવી રીતે મેળવ્યું જે આપણે આગળના લેક્ચર જેના અંદર આપણે સૂત્રમાં લખાવ્યા n વાળા સૂત્રની મદદથી તો શરૂઆત કરીએ આપણું પ્રથમ પદ a બરાબર 7 b બીજા પદમાંથી પહેલું પદ પર 10 1 / 2 - 7 10 2 20 20 ને 21 ભાગ્યા 2 10 2 20 20 ને 21 21 ભાગ્યા 2 આના છેદમાં 2 નથી ને 2 વડે 2 ને 2 વડે 4 7 2 14 ભાગ્યા 2 21 માંથી 14 જાય તો 7 ભાગ્યા 2 આપણો b મળી ગયો આને કહેવાય છેલ્લું પદ એટલે l કહી શકો અથવા an કહી શકો કે કુલ 84 વિદ્યાર્થી મિત્રો આપણે n મેળવું છે તો an બરાબર a + m - 1 d સૂત્ર લગાવી દઈએ an બરાબર કેટલું સાહેબ 84 મૂકી દો પ્રથમ પદ કેટલું પ્રથમ પદ કેટલું આવ્યું છે 7 7 મૂકી દો n આપેલું નથી n આપણે મેળવવું છે અને d કેટલું છે કે 7 ભાગ્યા 1 વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવું કે પ્લસ 7 બરાબર ની પેલી સાઈડ જશે માઈનસ 7 થઈ જશે અહીંયા કેટલા વધ્યા n માઈનસ 1 7 ભાગ્યા 2 84 માંથી આપણે 7 કાઢવા છે આપણને પ્રશ્ન થાય કે 4 માંથી 7 તો જશે નહીં 14 આવશે 14 માંથી 7 જાય તો 7 અને અહીંયા એક વાર કાઢો એટલે 7 એ 9 થશે વિદ્યાર્થી મિત્રો આટલા સુધી મને ખ્યાલ આવ્યો છે હવે આપણે શું કરીએ કે આ છેદ પેલી પછી કરીએ ચલો હવે જોઈએ કે આપણે છેદ પેલી સાઈડ જે અંશમાં ને અંશ પેલી સાઈડ આવશે છેદ સિત્યોતેર ગુણ્યા બે ભાગ્યા સાત બરાબર એન માઇનસ વન અગિયાર સીધા સિત્યોતેર અગિયાર દુ બાવીસ બાવીસ બરાબર એન માઇનસ એક અને માઇનસ એક પેલી સાઈડ આવશે પ્લસ એક બાવીસ ને ત્રેવીસ બરાબર એન તો એન બરાબર ત્રેવીસ આપણા જોડે એન ની કિંમત આવી છે ત્રેવીસ હવે કરવું શું તો હવે આપણે મેન સૂત્ર ઉપર જઈએ આપણું જે Sn પહેલું અને છેલ્લું પદ હોય છે પ્રશ્ન દો કે Sn બરાબર n / 2 a + l આપણે Sn નું સૂત્ર વાપરીશું
n by 2 air plus air. હવે n તો આપણે જોડે આવી ગયું કેટલું 23 તો n ની જગ્યા આપણે 23 મૂકીશું n બરાબર 23 ભાગ્યા 2 એ પ્રથમ પદ કેનો 7 તો પ્રથમ પદ 7 મૂકીશું l એટલે છેલ્લું પદ કેટલું આવશે 84 84 મૂકીએ 23 ભાગ્યા 2 એટલે હવે આનો સરવાળો કરવો છે 7 ને 4 11 નો એકલો વિધિ 1 8 ને 1 9 91 આપણા જોડે આવી ગઈ સંખ્યા વિદ્યાર્થી મિત્રો હવે શું કરશું ફરી એકવાર સમજાવો 7 ને 4 11 નો એકલો વિધિ 1 8 ને 9 91 હવે કોઈ ઉદ્દો નથી તો ગુણાકાર કરી દે 91 ગુણ્યા 23 91 ગુણ્યા 23 0 2 1 2 9 2 18 ફરીથી 0 2 1 2 9 2 18 3 1 3 9 3 27 3 7 ને 2 9 8 ને 10 ની શું વૃદ્ધિ 1 2 2093 ભાગ્યા 2 જે આપણો S 23 મો પદ મળે વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે કહી શકાય આ તમામ પદોનો સરવાળો 20 ભાગ્યા 2 થશે તો કોઈ પણ દિવસ આ ખાસ યાદ રાખજો પહેલો અને છેલ્લો પદ આપેલો હોય તો n ની મદદથી n મેળવી દેવાનું અને પછી n ની કિંમત આપણા આ સૂત્રમાં મૂકીશું એટલે જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો આ હું દાખલો અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો આવા જ પ્રકારનો એક ફરી આવો દાખલો ગણીએ એટલે આપણને ખ્યાલ આવે કે સાહેબ અહીંયા પહેલો અને છેલ્લો પદ આપેલું છે તો મારે સૌપ્રથમ n મેળવવું પડે n કેવી રીતે મેળવશું કે n ની મદદથી આને આપણે શું લઈશું પહેલું પદ a બરાબર 34 b મેળવું છે બીજા પદમાંથી પહેલું પદ બાદ 32 માઇનસ 34 એટલે માઇનસ 2 અને છેલ્લું પદ આપેલું છે એટલે કે m કહીએ અથવા an કહીશું કે 10 વિદ્યાર્થી મિત્રો હવે આપણે n મેળવી દેવી an બરાબર a plus n minus 1d an કેટલો આવશે 10 n કેટલું 34 n આપ્યું છે નહીં d કેટલું છે minus 2 10 n 9 રાખશું 34 પણ n 9 પ્લસ માઇનસ માઇનસ 2 પહેલા સાથે ગુણ્યા બીજા સાથે 2 ગુણ્યા n 2 n માઇનસ માઇનસ પ્લસ 2 એકા 34 ને 2 36 માઇનસ 2 હવે આપણે શું કરીએ કે આ માઇનસ પેલી સાઈડ જાય પ્લસ પ્લસ પેલી સાઈડ આવશે માઇનસ તો માઇનસ પેલી સાઈડ નો પ્લસ અને 36 એના એમ અને પ્લસ 10 બરાબર ની પેલી સાઈડ આવે માઇનસ 10 માટે 2n બરાબર 36 માંથી 10 જાય 26 બે ગુણાકાર પેલી સાઈડ આવશે બરાબર 2 2 26 n બરાબર 1 વિદ્યાર્થી મિત્રો આપણા જોડે n ની કિંમત આવી ગઈ 13 n આવી ગયું તો sn નો સૂત્ર મૂકશું મળી જશે તો sn બરાબર n / 2 a plus n હવે n ની જગ્યાએ 13 મૂકીશું તો s 13 બરાબર 13 ભાગ્યા 2 એ પ્રથમ પદ આપેલું છે હા કેટલું 34 તો 34 લખો વત્તા એલ એટલે છેલ્લું પદ કેટલું 10 વર્ષ લખી દો 13 ભાગ્યા 2 34 ને 10 44 3 1 4 22 2 44 હવે આપણે વિદ્યાર્થી મિત્રો 13 ગુણ્યા 12 22 કરવું છે તો 22 ગુણ્યા 13 કરીએ 0 22 1 22 3 2 6 3 2 6 6 8 286 વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે આવા દાખલા ગણવાના થાય પહેલા n પરથી n મેળવી લેવાનો અને n ની કિંમત પછી sn માં મૂકી દેવાનો તો પહેલા અને છેલ્લા પદનો જવાબ મળી જશે આ દાખલો અહીંયા આપણે આ પૂરો કરીશું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરો કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીશું